ફેરવો અને રેડી થઈ જાઓ. ચાલો આપણે ઝેડ લખીએ. આ નાનો ઝેડ સ્મોલ ઝેડ છે, બરાબર? જો અહીંયા સ્મોલ ઝેડ છે ને એ વચ્ચેની બ્લુ લાઈન વચ્ચે જ લખાય, બરાબર? તો આપણે ટપકા ઉપર ઉટીએ, પેન્સિલ મૂકો અને પહેલા બ્લુ લાઈન ઉપર આડી લીટી કરો. નાની આડી લીટી કરી હવે નીચેની બ્લુ લાઈન સુધી એક ત્રાસી લીટી કરો. જુઓ આપણે ઇંગ્લિશમાં 7 લખીએ એ રીતે. પછી અહીંયાથી જોડીને બીજી આડી લીટી. જોયું તમે આપણે શું લખતા શીખ્યા? સ્મોલ ઝેડ, આડી લીટી, ત્રાસી લીટી, પછી નીચે બ્લુ લીટી ઉપર બીજી આડી લીટી, એટલે સ્મોલ ઝેડ લખાઈ જાય. ચલો આડી લીટી બ્લુ લાઈન સુધી ત્રાસી લીટી, પાછું નીચેની બ્લુ લાઈન ઉપર આડી લીટી. આપણે શું બોલતા જાઓ અને લખતા જાઓ. ઝેડ ફોર ઝેબ્રા. ઝેડ ફોર ઝેબ્રા તો બધાને લખતા આવડે છે, ઈઝી છે બહુ જ. ચાલો હવે નીચેના ખાનામાં આપણે સ્મોલ ઝેડ જાતે લખીએ. તો પહેલા આડી લીટી, ત્રાસી લીટી, પાછી આડી લીટી. ઝેડ ફોર ઝેબ્રા. બોલતા જાઓ, લખતા જાઓ. ઝેડ ફોર ઝેબ્રા. લખો ઝેડ ફોર ઝેબ્રા. કેપિટલ અને સ્મોલ ઝેડ સરખા જ લખાય, પણ કેપિટલ ઝેડ રેડ લાઈનથી લખાય, આ વચ્ચે બ્લુ લીટીમાં લખાય. જુઓ અહીંયા આ કેપિટલ ઝેડ છે, જે ઉપરની રેડ લાઈનથી બ્લુ લાઈન સુધી આ બે ખાનામાં લખાય, મોટો લખાય. અને આ સ્મોલ ઝેડ વચ્ચેની બ્લુ લીટીમાં ખાલી નાનો લખીએ ને સ્મોલ ઝેડ. ચલો આપણે ટપકા ઉપર કેપિટલ ઝેડ ગૂંથીએ તો રેડ લાઈન ઉપર આડી લીટી કરીએ. જુઓ હવે આ બે ખાનામાં નીચેની બ્લુ લાઈન સુધી ત્રાસી લીટી કરીને નીચે આવવાનું, પછી આ બ્લુ લાઈન ઉપર પાછી બીજી આડી લીટી. આ આપણે લખ્યો કેપિટલ ઝેડ. હવે આ બ્લુ લાઈનમાં લખીશું સ્મોલ ઝેડ. જાતે લખીશું તે પહેલાં આપણે આવો રેડ લાઈનમાં કેપિટલ ઝેડ કરીશું. રેડ લાઈન ઉપર પેન્સિલ મૂકીને પહેલાં આડી લીટી કરવાની અને અહીંયા બ્લુ લીટી સુધી આવવાનું ત્રાસી લીટી કરીને. જુઓ પાછું બ્લુ લાઈન ઉપર ત્રાસી લીટી. આ કેપિટલ ઝેડ લખ્યો. હવે વચ્ચેના ખાનામાં સ્મોલ ઝેડ. કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ, કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ, કેપિટલ ઝેડ, એની બાજુમાં સ્મોલ ઝેડ. આ પહેલી એબીસીડીનો કેપિટલ ઝેડ છે અને આ બીજી એબીસીડીનો સ્મોલ ઝેડ. ફોર ઝેબ્રા, ઝેબ્રા દોરેલો છે ને એ પાના નંબર 58 ઉપર હમણાં સ્મોલ ઝેડ શીખ્યા. હવે પાના નંબર 59 ઉપર ઝીપ, ઝીપ દોરેલી છે ને, તો ઝીપ વાળું આ ઝેડનું પાનું આપણે ઘરકામમાં લખવાનું છે.